चालो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे उपनिश्चायक एनो अभ्यास कर्यो छे। आजे आपणे सह अवयव एनो अभ्यास करवा जई रह्या छे। साव सहेलू, जेम उपनिश्चायक मळे ने एवी ज रीते दीकराओ आपणने सह अवयव मळे, साव सहेलू। अने ए पाछुं उपनिश्चायक परथी ज निश्चायक नो कोई पण घटक आयमी हार तथा जेमा स्तंभ मां होय तो ते घटक ना उपनिश्चायक ने -1:i+j वडे गुणवाथी मळता मूल्य ने તે ઘટકનો સહ અવયવ કહે છે। કઈ એટલે કઈ અઘરું છે જ નહીં। આપણે લાસ્ટ લેક્ચરમાં જે ઉપનિશ્ચાયકની વાત કરી એ જ બાબત અહીંયા છે। માત્ર ફેર કેટલો કે એને આવી રીતે આગળ ગુણવાના -1:i+j વડે ગુણવાના ઉપનિશ્ચાયક ને। હવે એ પણ બીજું કઈ છે જ નહીં દીકરાઓ। i+j ધારો કે તમારે a 2 3 લેવો છે, એટલે કે બીજી આર ત્રીજો સ્તંભ, તો તમારે આવી રીતે લખવું પડે। બીજી હાર એટલે 2, ત્રીજો સ્તંભ એટલે 3, તો -1:5 મને કે -5, અરે મારા વાલા, -1:5 એટલે -1 થાય। હવે કોઈ ઘટક એવો છે કે a 1 3 છે, પેલી આર ત્રીજો સ્તંભ, તો એને આવી રીતે લખવાનો, પેલી આર ત્રીજો સ્તંભ એટલે -1:4 અને ધન, બસ। આમાં બીજું કઈ છે જ નહીં। ટૂંકમાં એની આગળ કા પ્લસ નિશાની આવે અને કા માઇનસ નિશાની આવે, બીજું કઈ નથી દીકરાઓ। આપણે એક ઉદાહરણ લઈ લઈ, હવે આપણે અહીંયા શું કરવા જઈ રહ્યા છીએ બાળકો, તમને ખ્યાલ છે? આગળનો જ્યારે મેં તમને સમજૂતી આપી હતી ને ત્યારે શું કર્યું હતું ખબર દીકરાઓ? મને કે શું કર્યું હતું સર? મેં કીધું દીકરાઓ આગળની જ્યારે સમજૂતી આપી ને ત્યારે તમને a 1 1 એવા નામ આપ્યા હતા। ચાલો અહીંયા નામ આપીએ છીએ a 1 b 1 c 1, એટલે તમને ખ્યાલ આવે a 1 b 1 c 1, a 2 b 2 c 2, a 3 b 3 c 3। હવે આના ઉપરથી આપણે બે પ્રમેય પણ ભણવા છે દીકરાઓ, એટલે ખાસ ધ્યાન દેજો ખાસ। હવે આપણે અહીંયા જો ભાઈ, આની આગળના જે લેક્ચરમાં તમને ઉપનિશ્ચાયક a 1 નો ઉપનિશ્ચાયક એ તમને સમજાવેલ હતો, શું હોય? તો કે સર આવી રીતે માનાંક હોય। મેં કીધું સરસ, પછી જે હાર અને જે સ્તંભ માં a 1 છે એને ભૂલી જવાનું। મેં કીધું વેરી ગુડ, બાકીના ઘટકો જેમ દેખાય જેવા દેખાય એવા લખવાના, એટલે b 2 b 3
C2C3, B2B3, C2C3। हाँ, बाकी ना घटको जेम देखाय जेवा देखाय एवा लखवा। ख्याल आवे छे? तो हवे आपणे A1 नो सह अवयव ने हूँ कैपिटल A1 बोलू छु। आम फरीथी ध्यान दियो, A1 एना सह अवयव ने कैपिटल A1 એટલે -1 raised to i + j એટલે 1+1। શા માટે i પ્લસ જે દીકરાઓ યાદ કરો મારા વાલાઓ, સહ અવયવ માટે શું હોય? તો કે i પ્લસ j ક્લિયર। અને હવે ત્યાં શું લખવાનું? આ ઘટકો લખવાના B2C2, B3C3। આવા 9 ઘટકો મળશે મારા વાલાઓ, એટલે આનો જવાબ મળે -1 raised to 2, -1 raised to 2 એટલે +1, +1। અને વળી પાછો આ નિશ્ચાયક તો ખરો જ, જે છે એ નિશ્ચાયક તો રહે જ, ખ્યાલ આવ્યો ને? એ કે હા સર, સમજાઈ ગયો અમને? મેં કીધું વેરી ગુડ, સમજાઈ જાય એ જ મહત્વનું છે દીકરાઓ। ચાલો, તો અહીંયા આવશે B2C2, B3C3। આવા 9 ઘટકો માટે આપણને સહ અવયવ મળે। હું 9 ઘટકોના સહ અવયવ લખીશ નહીં અહીંયા। હવે આ ઘટકનો સહ અવયવ લખાવી દો, B2। તો B2 એ શેમાં છે? તો કે બીજી હાર અને બીજો સ્તંભ। B2 બીજી હાર બીજો સ્તંભ, હવે એમની સાથે ઉપનિશ્ચાયક લેવાનું છે। ઉપનિશ્ચાયક, તો હવે મારા વાલાઓ આ હાર અને આ સ્તંભ ભૂલી જવાના, બાકીના ઘટકો જેમ દેખાય A1 A3, C1 C3, A1 A3, C1 C3, એટલે આની વેલ્યુ પણ પ્લસ મળે। અઘરું નથી હો મારા વાલાઓ, આવા 9 ઘટકો છે, કેટલા 9, અને આપણને આવા 9 સહ અવયવ મળે, A1 C1 A3 C3। ચાલો હવે A3 માટે, આ B3 માટે લઈએ, કે C2 લેશું પેલા, ચાલો C2 લઈએ કેપિટલ, હો -1 raised to BGR ત્રીજો સ્તંભ, BGR ત્રીજો સ્તંભ, ખ્યાલ આવે છે દીકરાઓ? તો કે હા સર, BGR ત્રીજો સ્તંભ મળી જાય? તો કે હા, ક્લિયર, અને કે હા સર એકદમ ક્લિયર। ચાલો, C2 એટલે આ હાર ને આ સ્તંભ ભૂલી જવાના, તો શું વધ્યું? A1 A3, B1 B3, તો આની કિંમત આપણને માઇનસ મળે। શા માટે માઇનસ મળે દીકરાઓ? તો કે ભાઈ -1 ની 5 ઘાત, જુઓ -1 ની 5 ઘાત હોય તો શું થાય?
तो के माइनस वन मळे एटले आ जवाब मळे ए वन बी वन ए थ्री बी थ्री। आम जो जो मारा वालाओ साव सहेलू छे। હવે આપણે અહીંયા જે ઘટકો છે દીકરા, આ એ વન છે એટલે સહ અવયવ, આ બી વન છે સી વન છે, પણ આની વેલ્યુ માઇનસ થશે, પેલી આર બીજો સ્તંભ, અહીંયા એ ટુ છે એ માઇનસ થશે, બી ટુ છે એ ધન થશે, સી ટુ ની વેલ્યુ માઇનસ મળશે, એ થ્રી ની વેલ્યુ ધન મળશે, બી થ્રી ની વેલ્યુ ઋણ મળશે, સી થ્રી ની વેલ્યુ ખાલી આ સમજાવું છું તો તમને ચાલો ખાસ ધ્યાન દો હવે આવા નવ સહ અવયવ મળે નવ કેટલા મળે મેં તો માત્ર ત્રણ જ લખ્યા છે દીકરા બાકીના છ હોય છે આપણે અહીંયા લખ્યા નથી વાંધો નહીં તમને કે નારે ના સર એમાં કઈ આપણને વાંધો નથી હવે જે શીખવાડું છું દીકરા એમાં ખાસ ધ્યાન દો બાળકો હવે આપણે બે પ્રમેય ભણવાના છે કેટલા પ્રમેય ભણવાના છે બે પ્રમેય છ સુધી આપણે ભણીને આવ્યા છીએ પાંચ પ્રમેય પછી છઠ્ઠો પ્રમેય એ છ એ છ ની પ્રતિજ્ઞા હું પાછું રિપીટ તમને કરી દઉં દીકરા પેલો પ્રમેય શું હતો કે નિશ્ચાયક ની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો નિશ્ચાયક નું મૂલ્ય બદલાતું નથી આ પેલો પ્રમેય બીજો પ્રમેય શું હતો નિશ્ચાયક ની કોઈ બે હારની અદલ બદલ કરવામાં આવે તો મળતા નિશ્ચાયક નું મૂલ્ય મૂળ નિશ્ચાયક ની વિરોધી સંખ્યા છે ત્રીજો નિયમ શું હતો તો કે નિશ્ચાયક ની કોઈ એક હાર ને કે વડે ગુણવામાં આવે તો નિશ્ચાયક નું મૂલ્ય કે ગણો થાય છે ચોથો નિયમ ઓલો સરવાળા વાળો કે હા એને શબ્દોમાં આપણે નથી વર્ણન કરી શકતા તો કે રેડી સાહેબ સમજાઈ ગયું પાંચમું નિશ્ચાયક ની કોઈ બે હાર સમાન હોય તો નિશ્ચાયક નું મૂલ્ય ઝીરો થાય છઠ્ઠો નિયમ નિશ્ચાયક ની કોઈ એક હાર ના ઘટકોને કે વડે ગુણી અન્ય હારના અનુરૂપ ઘટકોમાં ઉમેરવામાં આવે તો નિશ્ચાયક નું મૂલ્ય બદલાતું નથી હવે આપણે જે પ્રમેય સાત ભણવાના છે એની પહેલા આનો તમે સ્ક્રીનશોટ લઈ લો જો ખાસ ધ્યાન દેજો દીકરાઓ પ્રમેય સાત ત્રિહાર નિશ્ચાયકમાં જો ત્રિહારની જ વાત છે દીકરાઓ જ્યારે અત્યાર સુધીના પાંચ પ્રમેય છે એ દ્વિહાર અને ત્રિહાર બે માટે લાગુ પડે ખ્યાલ આવ્યો હવેનો આ નિયમ માત્ર ત્રિહાર જ ચાલે ત્રિહાર નિશ્ચાયકમાં કોઈ પણ હાર કા સ્તંભ ના ઘટકોને અનુરૂપ સહ અવયવ વડે ગુણવાથી સહ અવયવો વડે ગુણવાથી ગુણવાથી નિશ્ચાયક નું મૂલ્ય મળે છે ટૂંકમાં સહ અવયવ વડે ગુણીને ઉમેરતા એટલે કે સરવાળો કરવાથી સહ અવયવ વડે ગુણીને ઉમેરતા એટલે કે સરવાળો કરતા નિશ્ચાયક નું મૂલ્ય મળે છે
એટલે આપણે કેવી રીતે, જો ભાઈ આ પહેલી આર હતી એ વન બી વન સી વન, એ ટુ બી ટુ સી ટુ, એ થ્રી બી થ્રી સી થ્રી, આ હતી ને આપણી પાસે. હવે આ હારના ઘટકોને એટલે આને એના સહ અવયવ વડે ગુણીએ, એટલે કે એ વન કેપિટલ એ વન અને એના સહ અવયવ વડે ગુણીએ, એટલે કે બી વન કેપિટલ બી વન અને એના સહ અવયવ વડે ગુણીએ સી વન કેપિટલ સી વન, અને પછી એનો સરવાળો લઈએ તો નિશ્ચાયકનું મૂલ્ય મળે છે. હવે એવી ચર્ચા છે દીકરા, એવી ચર્ચા, એવું નથી કે એ જ હાર લેવાની. તમે બીજી હાર લ્યો તોય ચાલે, બીજી હાર એ ટુ એનો સહ અવયવ કેપિટલ એ, બી ટુ કેપિટલ બી ટુ, સી ટુ કેપિટલ સી ટુ, એનો તમે સરવાળો લ્યો, એ થ્રી કેપિટલ એ થ્રી, બી થ્રી કેપિટલ બી થ્રી, સી થ્રી કેપિટલ સી થ્રી, ખ્યાલ આવ્યો? આ બધાનું મૂલ્ય ડીપ થાય એટલે કે નિશ્ચયકનું મૂલ્ય મળે. એવું ન હોય દીકરાઓ, સ્તંભને પણ લઈ શકાય. હા, સ્તંભને પણ લઈ શકાય. આવી રીતે છે ને બાળકો, આપણી પાસે એ વન બી વન સી વન, એ ટુ બી ટુ સી ટુ. તો આ સ્તંભની જ આપણે વાત કરવી હોય, એ વન એનો સહ અવયવ કેપિટલ એ વન, એ ટુ એનો સહ અવયવ કેપિટલ એ ટુ, એ થ્રી એનો સહ અવયવ કેપિટલ એ થ્રી, એનો તમે આમ સરવાળો કરો ને તો એ નિશ્ચાયકનું જ મૂલ્ય મળે, બદલે નહીં. હવે આપણે આની વારી લેવી હોય તો બી વન કેપિટલ બી વન, બી ટુ કેપિટલ બી ટુ, સી અને બી થ્રી કેપિટલ બી થ્રી, એનો તમે સરવાળો લેશો તો પણ તમને નિશ્ચાયકનું મૂલ્ય મળશે. એવી રીતે સી વન કેપિટલ સી વન, સી ટુ કેપિટલ સી ટુ, સી થ્રી કેપિટલ સી થ્રી, આમ લેશો તો પણ તમને નિશ્ચાયકનું જ મૂલ્ય મળે. તો મારા વાલાઓ, મેં આ જે કંઈ પ્રમેય તમને લખી દીધો છે એ પ્રમેય માટે તમારે શું કરવું પડે? એકાદો દાખલો ઘર મેળે રકમ લઈ અને જાતે ગણવો પડે. અને આ જે અત્યારે રજૂઆત કરી છે પ્રમેય સાત, એ સાચો છે કે નહીં એ તમારે જોવો પડે. તમારે પ્રયત્ન કરવાનો છે, સ્વ પ્રયત્ન કરીને જોવાનું છે. આવી છ બાબત આવી દીકરો, હમણાં આના પછી આ સ્તંભને અનુલક્ષીને છે. ઓ દીકરો, હા, વળી પાછા રોન કાઢો ને, અને આ હારને અનુલક્ષીને છે. ક્લિયર? હારને અનુલક્ષીને અને સ્તંભને અનુલક્ષી, ક્લિયર? હવે આવું જ છે દીકરાઓ, પ્રમેય આઠ કઈક જુદું કે છે. એમાં તો ઘણા બધા ઘટકો મળશે. જુઓ કેવી રીતે, આનો પેલા સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે પ્રમેય આઠ તમને કરાવી દો. સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ, પ્રમેય આઠ. ત્રિહાર નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભ, એમ હાર બોલો કે સ્તંભ બોલો, બધી બાબત એક જ છે દીકરા. ના ઘટકો ને જો, હવે મજા આવી. પ્રમેય નંબર સાત હતા ને એમાં પોતાના ને પોતાના સહ અવયવ વડે ગુણવા એટલે મૂલ્ય મળે, પણ હવે અહીંયા અન્ય હાર એટલે કે બીજી કોઈ પણ હાર
કૌંસમાં સ્તંભ ના અનુરૂપ ઘટકો ના સહ અવયવ વડે ગુણે અનુરૂપ ઘટકો ના સહ અવયવ વડે ગુણે સરવાળો લેતા લેતા તેનું મૂલ્ય શૂન્ય થાય છે. બોલો, સમજાય છે બાબત? હા સર, મેં કીધું સમજો, ફરીથી સમજો. શું કહેવા માંગે છે? બીજી કોઈ પણ હાર પોતાની પોતાના હારના સહ અવયવ લેશો ને તો તમને નિશ્ચાયક નું મૂલ્ય મળે. પોતાની પોતાની હારના લેશો એટલે આ A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3. પ્રમેય 8 મુજબ શું થાય? જો આ ઘટકોની જ વાત કરીએ, A1, B1, C1, તો A1 એની સાથે બીજી હાર, અન્ય ગમે, બીજી એટલે સેકન્ડ નંબર જ નહીં, ત્રીજી પણ ચાલે, એટલે આનો સહ અવયવ A2 થાય. જો ટૂંકમાં આના સહ અવયવ નો અહીંયા ગુણાકાર, એવી રીતે આના સહ અવયવ નો અહીંયા ગુણાકાર, B1 B2 C1 એનો C2, તો આનું મૂલ્ય 0 થાય. 0 થાય. A1 A2 પ્લસ B1 B2 પ્લસ C1 C2 ઇઝ ઇક્વલ ટુ 0. એવું નહીં બાળકો, આવી 6 બાબત પડે, એટલે આમ તો 12 લઈશું. હવે આને પણ લઈ શકાય, આનો સહ અવયવ અહીંયા ગુણે, તો આવી રીતે મળે A1 A3 B1 B3 C1 C3 ઇઝ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવે છે? હવે આને ચર્ચા કરીએ. આ બીજી આર ના સંદર્ભમાં બોલીએ. બીજી આર તો એના માટે A1, B2 તો B1, C2 તો કેપિટલ C1 ઇઝ ઇક્વલ ટુ 0, A2 A3, B2 B3 પ્લસ C2 C3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ત્રીજી આર ના સંદર્ભમાં વાત કરીએ, ત્રીજી આર એના માટે પેલી આર નો સહ અવયવ B3 B1 C3 C1 એનો 0. એવી જ રીતે A3 A2 બીજી આર નો સહ અવયવ C3 C2 જોયું તમે? કે હા સર. હવે આ તો મેં કોના સંદર્ભની વાત કરી, તો મને કે હારની ચર્ચા થઈ સર, તો એવી જ રીતે સ્તંભની ચર્ચા થાય ને, સ્તંભની A1 કેપિટલ B1, જો આમ આમ વત્તા A2 કેપિટલ B2 વત્તા A3 કેપિટલ B3 બરાબર 0. હવે આના સહ અવયવ છે ને એને આપણે અહીંયા ગુણાવશું. રેડી? A1 કેપિટલ C1, A2 કેપિટલ C2, A3 કેપિટલ C3 બરાબર 0. આ પેલા સ્તંભની ચર્ચા પૂરી કરી આપણે. હવે બીજા સ્તંભની ચર્ચા, એટલે કે B1 એની સાથે કેપિટલ A1 B3
એની સાથે કેપિટલ F3. હવે આની નાની સાથે આના સહ અવયવ ની ચર્ચા છે, B1 કેપિટલ C1, B2 કેપિટલ C2 પ્લસ B3 કેપિટલ C3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે કોની ચર્ચા છે મારા વાલા? ત્રીજા સ્તંભની. C1 એની સાથે કેપિટલ A1, C2 એમની સાથે કેપિટલ F, C3 એની સાથે કેપિટલ A3. એવી જ રીતે C1 કેપિટલ B1 કેપિટલ B2, C3 કેપિટલ B3 બરાબર 0. ક્લિયર? સમજાણો? તો કે હા સર, આમાં કઈ પ્રશ્ન છે જ નહીં. આ જોયું તમે? તમારે હવે આ જે કઈ છે એનું સરળ રૂપ જાતે આપવાનું છે મારા વાલા. તમે એક ઉદાહરણ લેજો, તમારી જાતે એક રકમ બનાવજો બાળકો, અને એ રકમ બનાવી એના સહ અવયવ મેળવજો. પછી આ જે બંને પ્રમેયો છે, પ્રમેય 7 અને પ્રમેય 8, એને નિરાતે તમે શું કરજો મારા વાલાઓ? જોજો કે ભાઈ આ વાક્ય જે લખ્યું છે એ સાચું છે કે ખોટું છે. એક તમને હોમવર્ક આપી દઉં છું દીકરાઓ, રેડી? હાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. -5, -2, -1, -2, -3, -4, -3 અને 2. હવે આના માટે તમારે છે ને, જો આ 1-1 કહેવાય, પેલી હાર પેલો સ્તંભ, તો એનો ઉપનિશ્ચાયક A11, તો તમારે પેલા તો 9 સહ અવયવ મેળવવાના બધા જ. A11, A12, A13 આ મેળવવાના. આ A11 એટલે પેલી આર પેલો સ્તંભ, 12 એટલે આ, 13 એટલે આ મેળવવાના. પછી એવી જ રીતે A21 મેળવવાના, A22 મેળવવાના, અને A33 2-3. મેળવવાના છે. પછી એવી જ રીતે તમારે ત્રીજી હાર પહેલો સ્તંભ 3-1, ત્રીજી હાર બીજો સ્તંભ, અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ આ મેળવવાના છે. ક્લિયર? પછી તમારે ચકાસવાનું છે, બે ચકાસવાની વાત છે. A11 એની સાથે કેપિટલ A12 વત્તા A21 એમની સાથે A22 વત્તા A31 ત્રીજી હાર પેલો સ્તંભ એમની સાથે બરાબર ત્રીજી હાર બીજો સ્તંભ, આનું મૂલ્ય શું થાય? જો ભાઈ આ ઘટક છે એ બધાને મેં કેવા નામ આપ્યા છે, એ ઘટકો આ છે દીકરા, A11, A12, A13, A21,
A22, A23, A31, 32, 33 આમ છે. એટલે આ મેં લીધા છે A12 એટલે આ આના સહઅવયવને અહીંયા ગુણી અને સરવાળો કર્યો છે તો પ્રમેય 8 છે. પ્રમેય 8 છે. A21 A22 A22 A23 A23 બરાબર ખાલી જગ્યા. પેલા આનું મૂલ્ય મેળવી લેજો ડી, વિસ્તરણ કરી અને મૂલ્ય મેળવજો. રેડી? હજી આપણે લખીએ A13 A11 A23 A21 A33 A31 આના સહ અવયવ આને ગુણેલા છે. A31 A31 A32 A33 A33 આ મૂલ્ય મેળવવાના છે. સૌથી પહેલા તો તમારે આ 9 મૂલ્ય બહુ સાચા ભૂલ ન પડે એમ મેળવવા પડશે, નહીતર આ એક પણ દાખલાના જવાબ નહીં આવે. કારણ આપણે આ જે 9 સહ અવયવ લખ્યા હોય, આ 9 સહ અવયવ એમાં જ જો ભૂલ કરેલી હશે તો પછી આપણને જવાબ સાચો મળશે નહીં. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને આ તમારું લેસન છે બાળકો. ક્લિયર? હવે આપણે સ્વાધ્યાય શરૂ કરશું પણ એની પહેલા આટલું બધું જરૂરી